તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે, બધી કરે છે, મેં તો વૈતરું કર્યું, મેં તો તમારું આમ કર્યું, મેં તો તમારું તેમ કર્યું, હું તો થાકી ગઈ ને, હવે મારા પગ દુખે છે ને, હવે મને આમ થાય છે. કોઈ પુરુષ 50 વર્ષે એમ કહે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં, મેં બહુ વૈતરું કર્યું? સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કહે કે હવે કાલથી હું નહીં કમાઉં, મેં 50 વર્ષ બહુ કામ કર્યું, હવે બીજા લોકો કરે? જે પુરુષ ઘર બાંધે છે, બબ્બે બેડરૂમનું, ત્રણ બેડરૂમનું, ચાર બેડરૂમનું, એ પુરુષ ઘરમાં કેટલા કલાક રહે છે? કોઈ દિવસ કોઈ સ્ત્રીએ એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભુજમાં રહેતા હશે એમની વાત જુદી છે, પણ જે બેંગ્લોર રહે છે, મુંબઈ રહે છે, મોટા શહેરોમાં રહે છે, એ જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી ખાય છે. તમે ગરમ જમી શકો, તમારો પરિવાર ગરમ જમી શકે, તમારા પરિવારને સગવડ મળે, સંતાનો સારી રીતે જીવી શકે, એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે, કેટલો સંઘર્ષ. સવારે 9 થી 9 જે પુરુષો કામ કરે છે, એને કોઈ દિવસ કોઈ પત્ની એમ કહ્યું કે થેન્ક યુ યાર, તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી, આ દાગીના, આ સાડીઓ, આ ઘર, આ સલામતી, આ પ્રેમ, આ સન્માન, આ સંતાનો, બધા માટે તમારો આભાર. આવું આપણે કોઈ દિવસ આપણા જીવન સાથીને કહીએ છીએ? ઉલટાની જ્યારે તક મળે ત્યારે કે એ તો એવા જ છે ને, એમને તો ખાવાનું ઠેકાણું નહીં ને, હું ના આવું તો પીરસે નહીં ને, બોલો આવું કરે, આવી રીતે કરે ને, મને આમ કરે ને. અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને, એને તમે પૂછો ને કે છૂટાછેડા જોઈએ છે, તો કે ના, છૂટા નથી પડવું, જોડે રહેવું છે, પણ ફરિયાદ કરવી છે. એને બદલે આનંદથી જોડે ના રહીએ? આપણા જીવન સાથીમાં શું સારું છે એ શોધી કાઢીએ. દરેકમાં કંઈ સારું હોય. ઘણી પત્નીઓ કહે કે બીજાની જોડે તો બહુ હસી હસીને વાત કરે છે. એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે બીજાની જોડે છણકા કરાય? તમે વિચારી જુઓ કે તમારા હસબન્ડ, તમારા પતિ કોઈ અજાણ્યા બેનની જોડે છણકો કરીને કહેતા હોય કે તમે લીલી સાડીમાં જરાય સારા નથી લાગતા, તો તમને ગમશે? એ તમને કહી શકે કે આવો રંગ ના પહેર, આમ ના કર. અંગત કોને કહેવાય? પોતાનું માણસ કોને કહેવાય? કે જે મન ખોલીને આપણી સાથે વાત કરે. આપણે પણ બીજાની જેમ બીજાની સાથે હસીને વાત કરે છે એટલે આપણી સાથે હસીને વાત કરે, તો એના મનની વાત ક્યાં કરે? હું એવા કેટલા બધા પુરુષોને ઓળખું છું કે જેમને બ્લડ પ્રેશર, હાર્ટ એટેકની બીમારી એટલા માટે થઈ છે કે એમણે કોઈ દિવસ જિંદગીમાં મન ખોલીને વાત જ નથી કરી. એમની તકલીફ એણે અંદર જ દબાવી રાખી છે. જીવન સાથીનો અર્થ શું? જે સાથે સાથે ચાલે જીવનભર. આમાંથી કેટલા લોકો પરણેલા છે? હાથ ઉઠાવો. કેટલા લોકો વિધિસર પરણેલા છે? વેરી ગુડ. આમાંથી કેટલા લોકોને સપ્તપદીના 7 વચન ખબર છે? હવે તમારા માટે તાળીઓ પાડો. મારે માટે બહુ પાડી. મહારાજ શું બોલ્યા, કોણ આવ્યું તું, કોણ નહોતું આવ્યું, કોણે ઝઘડા કર્યા, કેટલો દાગીનો કર્યો, કેટલી સાડી કરી, કોને કેટલું ઓછું કર્યું, આ બધું આપણને યાદ છે. પણ આપણે જે વચન આપીને પરણ્યા એ મુખ્ય 7 વચનો સાંભળવાની આપણે તસ્દી લીધી નથી, વાંચવાની આપણે તસ્દી લીધી નથી. આ મજા છે આપણા પરિવારોની. હમણાં વચ્ચે એક દિવસ એક બહુ જાણીતા કવિ છે, એમની સાથે હું પ્રવાસ કરતી હતી, એટલે ગાડી સિગ્નલ પર આવીને ઊભી રહી, એટલે એક ભિખારી આવીને ભીખ માંગવા લાગ્યો, એટલે મેં કાચ ચડાવી દીધો. બધા એમ જ કરે, કોઈ ભિખારી આવે તો આપણે શું કરીએ, આપણે ગાડીનો કાચ ચડાવી દઈએ. ગાડીનો કાચ ચડાવી દીધો પછી થોડી વાર રહીને મેં એમને કહ્યું, મેં કીધું તેજપાલ હોલમાં જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને, એમાં મને બહુ શ્રદ્ધા છે, શું મૂર્તિ છે લક્ષ્મીનારાયણની, આમ જાણે એમ થાય કે હમણાં આપણી સાથે વાત કરશે, એટલે કંઈ બોલ્યા વગર મારી સામે જોઈને કે આજે એ બી કાચ ચડાવી દેશે. તમે વિચાર કરો કે આપણને આપેલું આપણે કોઈને નથી આપતા, તો ભગવાન શું કામ આપણને આપે?
એ આપણને એટલા માટે આપે છે કે એ જેને નથી આપી શક્યો એના સુધી આપણે પહોંચાડીએ. પણ આપણો સ્વભાવ કેવો છે? ગણી ગણીને આપવાનો, વિચારવાનો, આપણા કામમાં આવે એટલા કામના, બાકીના બધા નકામ. આપણા કામવાળા ઘરના હોય એને સાડી આપી દઈએ, પણ કોઈ બેન માગવા આવ્યા હોય અને આપણે જોઈએ કે એની સાડી ફાટેલી છે તોય, આપણા કબાટમાં અનેક સાડીઓ હોય તોય આપણને બધી જ ગમતી હોય. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ચલો 5 સાડી એવી કાઢીએ કે જે છેલ્લા 1 વર્ષથી નથી પહેરી, એવા કોઈને આપીએ કે જેની પાસે કપડાં નથી. ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં ગયા ત્યાં સુધી એ પૂરા કપડાં પહેરતા હતા, પાઘડી પહેરતા હતા, જબ્બો પહેરતા હતા. ચંપારણ્યમાં જ્યારે ગળીનો સત્યાગ્રહ થયો ત્યાં બગીચામાં ગળી ઉગાડતા હતા અને સરકાર એમને ગળી ઉગાડવાની ફરજ પાડે, ચાબુક મારે મજૂરોને, એટલે ગાંધીજીએ ત્યાં જઈને સત્યાગ્રહ કર્યો. અને ત્યારે એક બહેનને એમણે કહ્યું કે તમે કપડાં ધોઈને પહેરતા હો તો ચોખ્ખા. અને ત્યારે એ બાઈએ એમ કહ્યું કે બેન, હું ધોઉં તો પહેરું છું, મારી પાસે એક જ જોડી કપડાં છે અને એ પણ ફાટેલા છે. ત્યારથી ગાંધીજીએ નક્કી કર્યું કે હું ઓછામાં ઓછા કપડાં પહેરીશ. આ દેશમાં જ્યાં સુધી બધાને બધા કપડાં નહીં મળે, મારા તમામ ભાઈ બહેનો પૂરા કપડાં નહીં પહેરી શકે ત્યાં સુધી હું પોતડી પહેરીશ. આપણે બે સાડીમાં જીવવું એવું નહીં, આપણે એવું કરી પણ નથી શકતા, આપણે સંત પણ નથી. પણ છેલ્લા એક આખા વર્ષમાં જે સાડીને આપણે હાથ પણ નથી લગાડ્યો, બે વર્ષમાં જે કપડાં આપણે પહેર્યા નથી, જેને આપણે અડ્યા નથી, એ કપડાં તો કોઈને આપી શકાય? કેટલી બધી સ્ત્રીઓ દિવાળી આવે ને એટલે માળિયા પરથી બધું ઉતારે, ઉતારો છો ને, પછી બધું સાફ કરે, માળિયા પરથી ઉતારે ને ત્યારે એવું વારે વારે બોલે કે આ વખત બધી નકામી વસ્તુ મારે કાઢી જ નાખવી છે. બધું નીચે ઉતરતું હોય ને ત્યારે બધા બોલે કે આ વખતે મારે નકામી ચીજો કાઢી નાખવી છે, આ વખતે મારે નકામી વસ્તુઓ પાછી ચડાવવી જ નથી. પણ જેવું ગોઠવવા માંડે ને એટલે બધી નકામી કામની કશું ફેંકાય નહીં, બધું ઉપર. હા કે ના? ડોકા તો હલે જ બધાને. આપણા મનના માળિયામાં બી છે ને આવું બધું બહુ સંઘરી રાખ્યું છે આપણે. 31 માર્ચ આવે, કેટલા બધા પુરુષો રિટર્ન ફાઇલ કરતા હશે, આખા વર્ષનો હિસાબ, કેટલા વાપર્યા, કેટલા આવ્યા, કેટલા કોને આપ્યા. પણ કોઈ દિવસ આપણે સંબંધોનું રિટર્ન ફાઇલ નથી કરતા, લાગણીના ટેક્સ ચૂકવવાના, કેટલા TDS કપાયા ઇમોશનના, પ્રેમના, વાલના, કેવા કેવા લોકો જે આપણને ચાહતા હતા, જેની સાથે આપણો સંબંધ હતો, આપણે એમને 5-5 વર્ષ, 10-10 વર્ષ સુધી મળતા નથી. કેમ? તો કે અમે બહુ બિઝી છીએ. દરેક માણસ પોતાની દુનિયામાં, પોતાના કામમાં, પોતાની જવાબદારીઓમાં બિઝી જ હોય છે. પણ થોડો સમય એવો હોવો જોઈએ કે જે આપણે આપણા પોતાના લોકો માટે કાઢીએ. કેટલા બધા પપ્પા એવા છે કે જે લોકોના છોકરાઓ મોટા થઈ ગયા, એમને ખબર જ નથી, એમણે કદી બાળકો સાથે બેસીને વાતો જ નથી કરી. કેટલા બધા ઘરોમાં તમે જોયું હશે કે પપ્પા આવે ને બહારથી, એટલે બધા કોક રમતું હોય ને કોઈ કંઈ કરતું હોય ને કોઈ કંઈ કરતું હોય, બધા ડાયા થઈ જાય. નીચે પપ્પાની ગાડી કે સ્કૂટર પાર્ક થવાનો અવાજ આવે એટલે છોકરાઓ દોડીને ચોપડી લઈ લે, મમ્મી ઘર ચોખ્ખું કરી નાખે, બધા ધડાધડ પરવારવા માંડે. એકદમ સડનલી જે હતું એમાંથી વાતાવરણ બદલાઈ જાય. ત્યારે એક સવાલ એ થાય કે પપ્પા કોઈ ડરામણી વસ્તુ છે? પપ્પા કોઈ ડરાવવાની વસ્તુ છે? કે પપ્પા એવી વસ્તુ છે કે આવે તો ઘરમાં આનંદ થઈ જાય, ચલો સાંજ પડી પપ્પા ઘરે આવ્યા, બધા બેસીને વાતો કરે. કેટલા બધા છોકરાઓ આજના જમાનાના એવું કહે છે કે અમે તો અમારા પપ્પા સાથે કોઈ દિવસ વાતો જ નથી કરી. લાખો રૂપિયા આપો તમે, તમે કરોડો રૂપિયા આપશો, ઘર આપશો, મકાન આપશો, જાત જાતનું આપશો, પણ સમય નહીં આપો તો શું થશે? બાળકો પાસે આપણી સ્મૃતિ જ નહીં હોય, મેમરી ક્યાંથી લાવશે છોકરાઓ? આપણને કઈ વાતે યાદ કરશે કે અહીંયા ઇંચકા પર મારા પપ્પા બેસતા હતા બસ, કે મારે મારા પપ્પા સાથે બધું જ કહેવાનો સંબંધ હતો, મારા પપ્પા મારું મોઢું જોઈને ઓળખી જાય કે હું સારા મૂડમાં નથી. કડપ બહુ સરસ વસ્તુ છે. બાળકો આપણાથી થોડાક ડરે, આપણી અમાન્ય રાખે, આપણું સન્માન કરે, એ બહુ જરૂરી છે. પણ એની સાથે સાથે હવે બદલાતા જમાનામાં બાળકો આપણી સાથે વાતો કરે પણ એટલું જ જરૂરી છે.
કેટલા બધા પરિવારોમાં હું જોઉં છું કે બે જણાને વાત કરવાનો જ સંબંધ નથી. પતિ પત્ની બહાર જાય તો પત્ની પાછળ ચાલે ને પતિ આગળ ચાલે. કોઈને ઘેર જાય તો સ્ત્રીઓ જુદી બેસે, પુરુષો જુદા બેસે. ઘરની અંદર પણ કામ સિવાયની વાત બે જણા વચ્ચે થાય જ નહીં. જો જીવન સાથી બે જણા એકબીજા સાથે વાતો નથી કરતા તો તમે કોની સાથે વાત કરશો? હું ઘણી વાર કહું છું કે જે પુરુષો પોતાની પત્ની સામે દિલ ખોલી શકે ને એને ડોક્ટર પાસે ના ખોલાવવું પડે, બાયપાસ કરાવવા નહીં જવું પડે. જો ઘરમાં દિલ ખોલી નાખશો તો બ્લોક કેમ આવે છે છાતીમાં? કેટલા બધા લોકો કહે કે છાતીમાં બ્લોક છે. આ બ્લોક નસોમાં નથી, આ બ્લોક મનના છે જે નસોમાં ઉતરી આવ્યા છે. તમે કેટલા બધા કેસીસ હમણાં સાંભળો છો, કેટલા બધા લોકોને કેન્સર થાય છે. એ તો તમાકુ નતા ખાતા, ચાય નતા પીતા, દારૂ નતા પીતા, તો એમને કેન્સર થયું. કેમ થયું એવો સવાલ કદી કોઈએ કોઈને પૂછ્યો છે? આ બધી મનની ગાંઠો છે. આપણે એટલી ગાંઠો વાળી છે કે ધીરે ધીરે શરીરમાં બહાર દેખાવા માંડી છે. મનમાં એટલું બધું ગૂંટી ગૂંટીને રાખ્યું છે. આને તો સીધા કરી દઈશ, પેલાને તો પાઠ પડાવી દઈશ, આનું તો મગજ ઠેકાણે લાવી દઈશ, આને તો બરાબર કરી નાખીશ, આને તો ભૂલવાડી દઈશ. તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રોકીને માણસ બેઠો છે, બાકી કોઈને પડી નથી. પાટી ઉપર ઘૂંટ 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 કરો તો તમારી પાટીમાં આંકા પડશે, એની પાટીમાં નહીં પડે. કોઈકે નોટમાં જોયું હોય તો બાળકો બહુ જોરથી વજન દઈને લખે ને તો પાછળ ફૂટી નીકળે, તમને ખબર હશે બધાને. આપણે આપણા મન ઉપર બહુ વજન દઈને લખીએ ને તો એ પાછળ ફૂટી નીકળે. હળવા રહેવું બનવું ત્યાં સુધી. જે હોય તે કહી દેવું, અપમાન કર્યા વગર પણ પોતાની વાત કહી જ શકાય છે, એ વાત આપણે શીખવાની છે.